क्वेश्चन नंबर 68, एसिडिक माध्यम में हाइड्रोजन पेरोक्साइड Fe(CN6-4) नू Fe(CN6-3) में ऑक्सीडेशन करे छे, पण अल्कलाइन माध्यम में Fe(CN6-3) नू Fe(CN6-4) में रिडक्शन करे छे। तेनी साथे बनती बीजी नीपजो अनुक्रमे नीचेनामांथी शोधो। ओके मित्रों, हाइड्रोजन पेरोक्साइड छे एनी प्रक्रिया Fe(CN6-4) साथे एसिडिक माध्यम, एसिडिक माध्यम एटले H+ लईशुं, तो हाइड्रोजन पेरोक्साइड एसिडिक माध्यम एटले H+ Fe(CN6-4) साथे प्रक्रिया करावता Fe(CN6-3) मळे छे, एवुं तो आपणने रकममां ज कही दीधुं छे। बाकी शुं वधे छे मित्रों, तो बेलेंस करवा जईए छे, तो अहीं आगळ जे H+ छे एनुं बेलेंसिंग करीशुं, बे मोल लई लईशुं, એટલે આ જગ્યાએ 2H2O રિલીવ થઈ જશે। મિત્રો Fe છે એનું ઓક્સિડેશન થશે, જ્યારે ઓક્સિજન જે છે એનું રિડક્શન થશે, ઇટ મીન્સ રિડોક્સ પ્રક્રિયા આપણી સંપૂર્ણ થશે। ઓકે, બીજો ઓપ્શન કે આલ્કલાઇન માધ્યમ, આલ્કલાઇન એટલે બેઝિક OH- એની Fe(CN6-3) સાથે પ્રક્રિયા કરાવતા હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં રિડક્શન કરાવતા, ધ્યાન રાખજો Fe(CN6-4) બને છે। જો આનું રિડક્શન થઈ રહ્યું છે મિત્ર, Fe નું રિડક્શન થઈ રહ્યું છે, એટલે કે +3માંથી +2 બની રહ્યું છે, જ્યારે ઓક્સિજન જે છે એ વિષમીકરણ પામે છે। જુઓ, વિષમીકરણ એટલે શું, કે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા જે છે ત્યાંથી ઓક્સિજનનું ઓક્સિડેશન પણ થાય છે અને એ જ ઓક્સિજનનું રિડક્શન પણ થાય છે, એટલે કે આપણી પાસે પ્રોડક્ટ આવી ગઈ O2 અને H2O, એટલે કે આ બંને પ્રક્રિયામાં આપણી પાસે H2O બંનેમાં સામાન્ય મળી રહ્યો છે અને O2 અહીં આગળ મળી રહ્યો છે, એટલે કે આપણે એમ કહી શકીએ આપણો જવાબ બનશે કે O2 અને H2O। ઓકે મિત્રો, ક્વેશ્ચન નંબર 69, નીચે આપેલી પ્રક્રિયાની નિપજ શોધો। તો પ્રક્રિયા કંઈક આ રીતે છે મિત્રો, બેન્ઝિન રિંગ છે, એની સાથે ઓક્સિજન આવશે, અહીં આગળ ઓક્સિજન છે, આ બાજુ મિથાઇલ ગ્રુપ આવી ગયું, આ ઇથાઇલ ગ્રુપ આવી ગયું, મિથાઇલ ગ્રુપ આવી ગયું, મિથાઇલ ગ્રુપ આવી ગયું। હવે સમજો, HI સાથે ગરમી આપીએ છીએ, એટલે આ જગ્યાએથી જે મિથાઇલ ગ્રુપ છે આ પાર્ટ જે છે એ ડિવાઈડ થશે, બ્રેક થઈ જશે, અહીંથી જે છે એ ઇથાઇલ પાર્ટ છે એ બ્રેકિંગમાં આવશે। આપણી પાસે પ્રોડક્ટમાં શું આવે છે, તો કે આ જગ્યાએ I જોઈન્ટ થશે અને આ સ્થાન ઉપર H આવશે, એટલે કે આપણે એવું કહી શકીએ છીએ કે ફિનોલિક ગ્રુપ બની જશે, એટલે આપણો પ્રોડક્ટ મિત્રો આ રહી થશે। ઓકે, ક્વેશ્ચન નંબર 69 આપણો આન્સર બનશે આર